સાણંદના અજંતા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ. સાણંદના વાસણા ગામ સામે આવેલ અજંતા એસ્ટેટની ઘટના સાણંદના સ્પાર્કો મલ્ટીપાસ નામની ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગવામાં આવી. કંપનીમાં પ્લાસ્ટિકની આઇટમો બનાવવામાં આવતી હતી. સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા અજંતા એસ્ટેટમાં કંપનીમાં આગ લગાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. કોઈ જાનહાનિ થઈ નથી, મટીરિયલ બળીને ખાક થઈ ગઈ. વિજ્ઞાન આધારિત આત્મનિર્ભર ભારતનો સંકલ્પ થઈ રહ્યો છે મૂર્તિમંત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિરંતર પ્રયાસો થકી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભુજને આંગણે આકાર પામ્યું છે રીજનલ સાયન્સ સેન્ટર. 10 એકર વિસ્તારમાં ફેલાયેલું કચ્છની ઓળખ સમા ભૂંગાના આકારમાં બનેલું આ પરિસર 21 લાખ કચ્છવાસીઓ માટે બની રહેશે વિજ્ઞાન અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો અનેરો સમન્વય, જેમાં વિવિધ રસપ્રદ ગેલેરી, જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સ્પેસ સાયન્સ ગેલેરી, ઉર્જાના વિવિધ સિદ્ધાંતો વિશે માહિતગાર કરતી એનર્જી સાયન્સ ગેલેરી, વિવિધ ઉપકરણોનું રસપ્રદ પ્રદર્શન એટલે મરીન નેવિગેશન ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી, બોન્સાઈ ગેલેરી અને ફિલ્ડ્સ મેડલ ગેલેરી. વિજ્ઞાન પ્રેમીઓ માટે બની રહેશે એક અતુલનીય અનુભવ. સમગ્ર વર્ષ દરમિયાન સૂકું અને સ્વચ્છ વાતાવરણ ધરાવતા કચ્છમાં દૂર ક્ષિતિજ સુધી કોઈ પણ માનવ નિર્મિત અવરોધ ન હોવાથી સમગ્ર આકાશનો 360 ડિગ્રી વ્યૂ માણી શકાય છે. અહીં આવતા મુલાકાતીઓને નરી આંખે પણ ના જોઈ શકાય તેવા ઝાંખા તારાઓ જોવાની તક મળશે. રીજનલ સાયન્સ સેન્ટર ભુજ, કચ્છી માડુઓને મળેલું વિજ્ઞાનની દુનિયાનું અનોખું નજરાણું. રીજનલ સાયન્સ સેન્ટર ભુજ, વિજ્ઞાનની અનોખી દુનિયાનો સાક્ષાત્કાર.